આસરા તાલુકાના રસુલપુરથી ઢુંઢી ગામ સુધીના રોડમાં કામકાજમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ સાથે ગામજનો દ્વારા રોડનું કામ અટકાવવામાં આવ્યું. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રસુલપુર ગામમાં 15 દિવસ પહેલા રસુલપુરથી ઢુંઢી મુકામ સુધી રોડ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી અને માટી કામ કર્યા વગર જ રોડ બનાવવામાં આવે છે તેવી ગ્રામજનો દ્વારા બૂમો ઉઠી છે. રસુલપુરથી ઢુંઢી સુધીના માર્ગમાં મોટી પુરાણ કર્યા વગર જ રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ આવતા ત્યાંના ગ્રામજનો દ્વારા ઉગ્ર રોષ સાથે રોડના કામકાજોને અટકાવવામાં આવ્યું હતું તથા કામને રોક્યા બાદ ગ્રામજનો દ્વારા કોન્ટ્રાક્ટર પાસે રોડનું એસ્ટિમેન્ટ મંગાવવામાં આવ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા એસ્ટિમેન્ટ તેમજ વર્ક ઓર્ડર લિસ્ટ ના આપતા ગ્રામજનોએ રોષે ભરાઈ કામ પર રોક લગાવી હતી તથા તેઓ દ્વારા આ કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો. ગામના અગ્રણીઓ દ્વારા સરકારી કાર્યમાં ભ્રષ્ટાચાર નોંધાતા રોડની કામગીરીને રોકવાના પ્રયત્નો કરાઈ અટકાવવામાં આવ્યું હતું. આ મુખ્ય રસ્તા પર માટી કામ કરી રોડને ઊંચો કરવામાં આવે, જેથી કરીને ચોમાસામાં વરસાદના કારણે રોડ પર પાણી ભરાય નહીં અને રોડને નુકસાન થાય નહીં તે રીતે કામગીરી કરવામાં આવે તેવું ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. રાકેશ મકવાણા, ZSTV, ખેડા. રોડ એ અમારા ખેતરમાં જવા માટેનો મુખ્ય માર્ગ છે. આની પર સાધનોની અવર જવર થાય છે, પણ અત્યારે રોડનું કામ બધું અટકી ગયું છે. તેના લીધે વૃદ્ધો અને બધાને સાધન લઈને જવામાં બહુ જ તકલીફ પડે છે. રોડ અહીંથી સીધો જ ડાકોર ઠાસરા જે હાઈવે છે, ત્યાં દૂધી પાટિયા નીકળે છે અને ડાકોર ઠાસરાના હાઈવેને મળે છે રોડ. એટલા માટે આ મુખ્ય માર્ગ છે અમારા, અને ખેતરમાં જવા માટેનો પણ મુખ્ય માર્ગ છે. પણ છેલ્લા 15 દિવસથી અમે ગ્રામજનોએ જે કોન્ટ્રાક્ટર પાસે એસ્ટિમેન્ટ માગ્યું છે કે રોડ કઈ રીતે બનાવવો, પણ એ કોન્ટ્રાક્ટર અમને કોઈ પણ પ્રકારનું એસ્ટિમેન્ટ આપતા નથી. અને છેલ્લા 15 દિવસથી આ રોડનું કામકાજ અટકાવી દીધું છે, કારણ કે એ કોન્ટ્રાક્ટરને કોઈ પણ પ્રકારનું માટીકામ કર્યા વગર આ રોડ બનાવી દેવો છે, જેના લીધે અમે એને એ બધું આપણે કામ નહીં કરવાનું. પહેલાં અમને એસ્ટિમેન્ટ આપો અને પછી જ આનું કામ બધું ચાલુ કરો એ રીતે કહ્યું, તો એ અમને કોઈ પણ પ્રકારનું એસ્ટિમેન્ટ આપતા નથી અને કામ બધું બંધ કરી દીધું છે. અને જો રોડ ઊંચો ના થાય તો અમારે ચોમાસામાં જવાની, કારણ કે રોડ ઉપર જ બધું પાણી આવે એટલે રોડ તો તૂટી જવાનો, એટલે અમારે જવાની વધારે તકલીફ પડે એવું છે. એટલે રોડ જો ઊંચો કરે તો જ અમારો આ રોડ અમને કંઈક ફાયદાકારક નીવડે, બાકી કોઈ એનો અર્થ રહેવાનો નથી. જો આ રીતે રોડ બનાવી દે તો કોઈ પણ પ્રકારનો અર્થ એનો રહેવાનો નથી.